મેઘરજ તાલુકાના ઉંડવા ચેકપોસ્ટ પરથી મેઘરજ પોલીસે રાત્રે બાતમીના આધારે મુદ્દામાલ સહિત 5 લાખના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. ગુજરાતમાં બુટલેગરો દેશી દારૂ ઘુસાડવામાં અનવાર નુસ્ખા અજમાવતા હોય છે, ત્યારે અરવલ્લીના ઉંડાવા ચેકપોસ્ટ પર મેઘરજ પોલીસ અને મોડાસા એલસીબી સ્ટાફ ઉનાવા ચેકપોસ્ટ પર પ્રોહિબિશન વોચમાં હતી. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક નંબર વગરનો 407 ટેમ્પો ગાડીના ઇંગ્લિશ દારૂ ભરીને ગુજરાતમાં પ્રવેશનાર છે, જેને લઈને મેઘરજ પોલીસે ચેકપોસ્ટ પર નાકાબંધી કરી બાતમી વાળી ગાડીની વોચમાં હતી. તેવામાં રાજસ્થાન તરફથી નંબર વગર અને પ્રેસ લખેલી 407 ટેમ્પો આવતા પોલીસે રસ્તો કોટન કરી ગાડી ઉભી રાખી હતી. આયશર ગાડીની પાછળ તપાસ કરતા ઓટોમેટિક ગરગડીવાળું ગુપ્ત ખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 372 જેની કિંમત ₹1 લાખ તેમજ નંબર વગરની આયશર ગાડીની કિંમત ₹4 લાખ એમ કુલ મળી 5 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડી મેઘરજ PSI SH શર્માએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમે વાહન ચેકિંગમાં હતા એ વખતે ઉંડવા ચેકપોસ્ટની આગળ એક આઈસર આવી, આઈસર 407 જેની આગળ પ્રેસ લખેલું હતું. પાછળથી અમે ગાડી ચેક કરી તો એમાંથી એક ચોરખાનું હતું. અમે અને અમારા 2 પંચોળા માણસો સાથે અમે પોલીસ સ્ટેશને લાવ્યા. પોલીસ સ્ટેશને જ્યારે ખોલવામાં આવી તો પાછળ જે ચોરખાનું હતું એમાંથી પ્રોહી મુદ્દામાલ કાઢ્યો અને એક ઘરઘડીઓ બનાવેલી હતી કે જેમાંથી પેટીઓ સરળતાથી નીકળી શકે. એ મુદ્દામાલ અંકે 372 બોટલો હતી, એટલે 1,800 રૂપિયાનો, અને ટર્બોની કિંમત 4 લાખ રૂપિયા, અને 6 મોબાઈલ કબજે કર્યા જેની કિંમત 8,500, એમ કુલ 5,09,300નો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો અને આગળની તપાસ ચાલુ છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.